नमस्कार दर्शक मित्रों, सुप्रभात, जय श्री कृष्णा। इंडिया न्यूज गुजरात अष्टगुरु संबुदस शास्त्री आपनो हार्दिक स्वागत करू छु। श्री आर्य विनायकाय नमः। आज नु पंचांग अने राशिफळ 20 मे 2023 शनिवार, सूर्योदय 5:59, सूर्यास्त 19:22, विक्रम संवत 2080, मास ज्येष्ठ शुक्ल पक्ष, तिथि एकम, 21:30 सुधी। नक्षत्र कृतिका 8:03 सुधी, त्यार बाद रोहिणी नक्षत्र आवशे। योग अतिगंड 18:17 सुधी, करण किस्तुब्ध 9:22 सुधी। दर्शक मित्रों, आज जन्मेला बाळकनु नामकरण वृषभ राशिनी उपर ब व उ अक्षरे नामकरण करवू शास्त्र सम्मत छे। आजनो वैदिक शुभ मुहूर्त छे अभिजीत मुहूर्त, 12:09-13:02 सुधी विजय मुहूर्त, 14:47-15:40 सुधी गुलिक काल मुहूर्त, 5:59-7:38 सुधी अने गौधुलिक मुहूर्त छे 19:10-19:32 सुधी। मित्रों, आ शुभ समय में कोई पण शुभ कार्य करी शको छो। आज ना अशुभ मुहूर्त राहु काल 9:17-10:56 सुधी, यमगंड योग 14:14-15:53 सुधी, आ दरमियान शुभ कार्यो करवा नहीं। दर्शक मित्रों, आजनी मुसाफरी की दिशा छे पूर्व ने दक्षिण। आजे तल अने काळा मरीनु सेवन करी यात्रा करवी लाभकारी रहेशे। आजना दिवसनु महत्व छे अमृत सिद्धि योग, 8:03 सूर्योदय। मित्रों, देश अने दुनियानी आगाही कोई पण राज्य में मंत्री फेरबदल थशे, कोई नेता नो मृत्यु थशे, वावाजोड़ा नो प्रकोप थई नुकसान थशे, सारा वरसाद नो योग बनी रह्यो छे अने अमुक जग्याए वादळ फाटवाना पण योग छे। गर्मीनो प्रकोप ओछो थशे। आजे कोई ने कोई कारणोसर प्रजा दुखी थशे। आजना बजारनी तेजी मंदी, सोनू चांदीमां मंदी रहेशे। अनाज करियाणा एरंडी तेल सोनू वगैरे बधा पदार्थमां मंदीनो माहोल रहेशे। व्यवसाय योग उत्तम सारो छे। दर्शक मित्रों, हवे जोईए राशिना रहस्य कार्यक्रममां 12 राशिना जातकोनो आजनो दिवस केवो रहेशे। राशि आवे छे मेष। मित्रों, आजना दिवसे तमे तमारा रमूजी वर्तनथी तमारी आसपासना वातावरणने खुश करशो। तमारा वर्तनमां नरमाशथी लोको तमारी साथे समय पसार करवानो पसंद करशे। कार्यक्षेत्रना पड़कारो तमने थोड़ाक समय माटे मूंझवणमां पण मूकी शके छे। जो तमने समयसर सहकार मळशे तो तमे तेने ए कार्यने रंगे चंगे तमे पार पाड़ी शकशो, सारो लाभ मेळवी शकशो। मित्रों, आजे तमने पैसा संबंधित मामलाओमां वधारे पड़तो लाभ थशे। बपोर सुधी लाभनी तको मळशे, जेने लई सांजनी आसपास अचानक लाभ थवाना कारणे रोजिंदा खर्चाओ दूर थई जशे। स्त्रीओ वधु रમતિયાળ હશે, કોઈકની ન જેવી બાબતને હૃદય પર લેશે, શરદી અને તાવથી પરેશાની થશે। રાશિ આવે છે વૃષભ। આજનો દિવસ
તમારી અપેક્ષાઓ વિરુદ્ધ જવાનો છે. ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેજો. જ્યાં ધનલાભની અપેક્ષા છે ત્યાં નુકસાનની સંભાવના છે. કાર્યક્ષેત્ર સાથે ઘરગથ્થુ કામ કરતી વખતે સાવચેત રહેજો, નહીતર અન્ય નુકસાન થઈ શકે છે. નાણાકીય યોજનાઓ કોઈને કોઈ કારણસર અટકી જશે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે લઈને કામ કરવું પડશે. મિત્રો અને સંબંધીઓ તરફથી કોઈ અશુભ સમાચાર મનની બેચેનીમાં વધારો કરશે. તમારા પરિવારના સભ્યો સિવાય અન્ય લોકો પાસેથી મદદની આશા રાખશો નહીં. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. રાશિ આવે છે મિથુન. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. ભૂતકાળમાં કરેલા સત્કર્મોનું ફળ આજે એક યા બીજા સ્વરૂપે ચોક્કસ મળશે. જાહેર ક્ષેત્ર તરફથી માન સન્માન મળશે. વિરોધીઓ ઈચ્છવા છતાં પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. સમાજના ઉચ્ચ દરજ્જાના લોકો સાથે મેળાપ વધશે. તમારું વ્યક્તિત્વ પણ ઉચ્ચ વર્ગ જેવું બની જશે. પરંતુ સહકાર્યકરો કાર્યક્ષેત્રમાં ઈર્ષ્યાની ભાવના રાખશે. તમારા હિતે જ છું જાણી જોઈને બનાવેલ કામ બગાડી શકે છે. સાવચેત રહેજો. પૈસાની આવક થોડી મોડી થશે. ઘરેલું સુખ શાંતિ સારી રહેશે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સમય આપશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. રાશિ આવે છે કર્ક. દર્શક મિત્રો, આજનો દિવસ આપના માટે ફાયદાકારક રહેશે. પરંતુ આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા એનું પૂર્વ આયોજન કર્યા પછી જ કરશો તો સફળતા ચોક્કસ મળશે. ઉલટું ઉતાવળમાં કરવામાં આવેલ કાર્ય નુકસાન કરશે. આધ્યાત્મિકતામાં પણ પ્રગતિની સંભાવનાઓ છે. પૂજાનું સકારાત્મક પરિણામ તમને મળશે. નોકરિયાત લોકો અધિકારીઓના પ્રોત્સાહનથી ઉત્સાહિત રહેશે. સરકારી કામમાં આજે આળસ રાખશો નહીં. થોડી દોડધામથી કાર્ય પૂર્ણ થઈ શકે છે. સરકારી ક્ષેત્ર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે લોન અથવા અન્ય પૈસા સંબંધિત પેપર વર્ક કરવું સારું રહેશે. પરિવારમાં શાંતિ રહેશે. પરંતુ મહિલાઓનું મન આજે અસંતુષ્ટ રહેશે. ઠંડી વસ્તુઓનું સેવન ટાળજો. રાશિ આવે છે સિંહ. આજે દિવસના પ્રારંભમાં તમે ભગવાનની સ્તુતિ પૂજાપાઠમાં વિશેષ રસ લેશો. તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો. કામકાજમાં નવા નિર્ણયો લેવા માટે આજે સમય યોગ્ય નથી. નવા કોન્ટ્રાક્ટ મળશે પણ તેનો ફાયદો જલ્દી ઉઠાવી શકશો નહીં. નાણાકીય કારણોસર વધુ દોડધામ કરવી પડશે. અંતે પરિણામ નિરાશાજનક રહેશે. સંચિત સંપત્તિ મૂડીમાં પણ ઘટાડો થશે. મહિલાઓ આજે વધુ ભક્તિમય રહેશે, જેના કારણે ઘરેલુ કામમાં વિલંબ થઈ શકે છે. પરંતુ આજે મહિલાઓ ઘરની સાથે આર્થિક સમસ્યાઓને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દર્શક મિત્રો, સાંજે થાક વધુ રહેશે. પરંતુ એકંદરે દિવસ શાંતિપૂર્ણ પસાર થશે. રાશિ આવે છે કન્યા. મિત્રો, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ઉતાર ચઢાવનો રહેશે. દિવસની શરૂઆતથી સુસ્તી રહેશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં વિલંબ થશે. આજે મોટાભાગના નફાના સોદા બેદરકારી કે આળસના કારણે હાથમાંથી નીકળી જવાની શક્યતા છે.
આર્થિક સ્થિતિમાં સતત ઘટાડો થશે, તેની સાથે આકસ્મિક ખર્ચમાં વધારો થવાના કારણે વધુ પરેશાની થશે, તેમ છતાં બને તેટલું કોઈકની પાસેથી ઉધાર લેશો નહીં, નહીતર ચૂકવણી કરવી ભારે પડશે. પૈસાને લઈને કોઈકની સાથે ફસાઈ જવાથી ડૂબી જવાની સંભાવના છે. પરિવારના સભ્યોની અવગણના કરવાથી અશાંત વાતાવરણ થઈ શકે છે. દર્શક મિત્રો, રાશિ આવે છે તુલા. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમને કાર્યક્ષેત્રમાં મહિલાઓનો વિશેષ સહયોગ મળશે, જેના કારણે વ્યવસ્થામાં સુધારો કરવામાં સરળતા રહેશે, તેમજ તમે યોગ્ય લાભ મેળવવાના હકદાર પણ રહેશો બનશો. આજે પરિવારની મહિલાઓ ગૃહસ્થિને સુધારવામાં સમાન ભાગીદાર બનશે. મિત્રો, વેપારી વર્ગની પ્રાથમિકતા વધુને વધુ પૈસા કમાવાની રહેશે, એના કારણે શરીરની પણ અવગણના થશે. દર્શક મિત્રો, હૃદય અથવા અન્ય ગંભીર રોગોના દર્દીઓએ આજે વધુ મહેનત કરવી જોઈએ નહીં. જી હા મિત્રો, કોઈકની સાથે વિવાદમાં ઉતરવું નહીં, નહીતર મુશ્કેલી આવી શકે છે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એટલો છે કે બહુ ખોટા ટેન્શનમાં પણ રહેવું નહીં. સંપત્તિમાં વૃદ્ધિની સાથે ધનલાભ સારો રહેશે. રાશિ આવે છે વૃશ્ચિક. દર્શક મિત્રો, આજનો દિવસ તમારી સંપત્તિ અથવા સુખના અન્ય માધ્યમોમાં વધારો કરશે. નોકરી ધંધામાં પહેલાથી ચાલી રહેલી યોજના પૂર્ણ થવાના કારણે પૈસાનો પ્રવાહ રહેશે. નફાના સોદા ભવિષ્ય માટે પણ ઉપલબ્ધ રહેશે. સહકર્મીઓની મદદથી તમે સમયસર કામ પૂર્ણ કરી શકશો. શારીરિક નબળાઈના કારણે મહિલાઓને રોજિંદા કામકાજ ઉપરાંત ઘરની વ્યવસ્થા સુધારવામાં તકલીફ પડી શકે છે. ઉગ્ર સ્વભાવના કારણે ઘરના કોઈ સભ્ય સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે તમારી ભૂલ જાણીને તમે તમારી વાત ઉપર અડગ રહેશો. આસપાસનું વાતાવરણ થોડાક સમય માટે બગડશે. વ્યવસાયિક યાત્રા લાભદાયી બની શકે છે. નાની બીમારીઓ સિવાય સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. રાશિ આવે છે ધનુ. દર્શક મિત્રો, આજે તમને તમારી બુદ્ધિમત્તા પર ગર્વ થશે. દરેક કાર્યને નાનું ગણીને તમે વધુ પડતા આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. દર્શક મિત્રો, તમે કોઈક કાર્યો પાછળથી મુલતવી રાખશો, પરંતુ અંતે તમે તેને પૂર્ણ કરવામાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલે બને ત્યાં સુધી કર્યાસો રામ, ભજિયાસો રામ. કર્યાસો કામ, ભજિયાસો રામ. જેટલું બને એટલું કાર્યને આપણે કરતા રહેવું. સરકારી કામ માટે પણ તમારે એ જ પ્રમાણે આગળ વધવાનું. તમારે આજે સરકારી કામ માટે પણ દોડધામ કરવી પડશે. વ્યાપાર પહેલા કરતા ઓછો થશે, છતાં બુદ્ધિપૂર્વકનું કંઈક મગજ દોડાવીને તમે લક્ષ્મી પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ મેળવી શકશો. આજે ઓછા સમય અને ઓછી મહેનતથી વધારે નફો મેળવવાની તમે યોજના બનાવશો, પરંતુ તકના અભાવના કારણે
કારણ કે ખરી તક મળે તેને ઝડપી લેવાની હોય. એ તક હાથમાંથી જતી રહેવાના કારણે એનો ફાયદો જોઈએ તેવો ઉઠાવી શકશો નહીં, થશે કરો, લાભ થશે પણ જોઈએ એવો નહીં. ઘરના તમામ સભ્યો પોતાની જાતને અન્ય કરતા વધુ સારી રીતે પ્રેઝન્ટેશન કરશે, પ્રદર્શિત કરશે. નાની નાની બાબતો પર વિવાદ થશે. દિનચર્યામાં સંયમ ન રાખવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. દર્શક મિત્રો, રાશિ આવે છે મકર. આજનો દિવસ સાવધાનીપૂર્વક પસાર કરવાની મારી તમને સલાહ છે. દિવસની શરૂઆતથી મનમાં ગેરવ્યાજબી ગુસ્સો રહેશે. પરિવારના સભ્યોને કોઈ કારણસર આશંકા છે. મધરાત સુધી જ્યારે ખરેખરું સત્ય બહાર આવશે, સત્ય ઉજાગર થશે, ત્યારબાદ વાતાવરણ વધારે ખરાબ થવાની શક્યતા છે. કોઈક ને કોઈક કારણોસર ભાઈઓની વચ્ચે તૂતુ મેમે અણબનાવ થઈ શકે છે. સાવધાન રહેજો, ધૈર્યતા રાખજો, શાંતિપૂર્વક કાર્ય કરજો, હળીમળીને કાર્ય કરજો. કાર્યક્ષેત્રમાં સામાન્ય દિનચર્યા હોવા છતાં પૈસાને લઈને કોઈકની સાથે ઉગ્ર બોલાચાલી થવાની પણ સંભાવના છે. આજે દર્શક મિત્રો, તમે વરિષ્ઠ લોકોની સલાહને પણ અવગણશો. મોટા માણસ આપણાથી વડીલ હશે ને, એનું પણ તમે માનશો નહીં. તમારું મગજ કઈ બીજે જ કામ કરતું હશે, જેના પરિણામે તમારે કોઈકને કોઈક રૂપમાં પૈસા અને સન્માન બંનેને ઠેસ પહોંચી શકે છે. પૈસાને તો વળી પહોંચી વળશું મિત્રો, પરંતુ જ્યારે ઇજ્જત ઉપર આવી જાય છે, ઇજ્જત કમાવી બહુ અઘરી છે, પૈસા કમાવા સહેલા છે. બંનેને નુકસાન પહોંચશે, પરંતુ પૈસાને મેળવી શકશો. ઇજ્જતને જો દાગ લાગી જાય ને, એ બહુ અઘરું છે, એને પાછી મેળવવી, એને બનાવવું. માટે મિત્રો, ઇજ્જત ન જાય, સન્માન જળવાઈ રહે તેની કાળજી રાખજો. આ મારી અંગત સલાહ છે. લોકો તમને શંકાની નજરે જોશે અને એ શંકાની નજરે જોઈને તમને કોઈક ફાયદો થવાનો હશે તો એ બી અટકી જશે, એમાંય શંકા થશે. બીજાને બેચેનીમાં મૂકીને તમે તમારી જાતમાં ખુશ રહેશો, પણ એ બહુ જાજો સમય નહીં. બરોબર, શાંતિથી કાર્ય કરજો. રાશિ આવે છે કુંભ. જી હા મિત્રો, આજે તમે રોજબરોજના જે કામકાજ છે એ કામમાં તમે વ્યસ્ત રહેશો. નિર્દયી હોવાના કારણે નિરાશ પણ થશો. દયાની ભાવના થોડી ઓછી હશે, હીન ભાવના. મધ્યાહ્ન સુધી કોઈ કામને કોઈ દિશા તમને મળશે નહીં, જેને લઈ તમારી કરેલી મહેનત ફોગટ જશે, વ્યર્થ જશે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી. આજે મોડે સુધી યોગ્ય લાભ તમને ચોક્કસ થશે. નાણાકીય બાબતો અન્ય કામો કરતા જટિલ હશે, છતાં સાંજ સુધીમાં નાણાંનો પ્રવાહ સંતોષજનક રહેશે. તમારે અધિકારીઓથી સાવધાન રહેવું પડશે. જો તમે ભૂલ કરશો તો ખોટા ખર્ચાઓમાં ઉતરી શકો છો. મહિલાઓનું મન આધ્યાત્મિકતામાં ડૂબેલું રહેશે. તેમની ઈચ્છાઓ પૂર્ણ ન થવાના કારણે તેઓ હતાશ થશે. અણધાર્યા કામ આવવાના કારણે પ્રવાસ કે અન્ય અગત્યના કામ રદ કરવા પડી શકે તેમ છે. રાશિ આવે છે મીન. આજે તમને ભૂતકાળની કોઈ ભૂલ કે આચરણ બદલ પસ્તાવો થશે.
નથી આ મિત્રો. અને આપણાથી ભૂલ થાય ને તો સ્વીકારી લેવાની. ભૂલ સ્વીકારશો તો પરસ્પર મતભેદો જે થાય છે ને એ મતભેદો દૂર થશે, અને મતભેદો જ્યારે દૂર થાય ત્યારે પ્રેમનો વધારો થાય, આત્મીયતાનો વધારો થાય, સંબંધ મજબૂત બને, ઘરેલું કામ કે પરિવારની જરૂરિયાતો સમયસર પૂરી થશે, આજે કાર્યક્ષેત્રથી લાભની શક્યતા ઓછી રહેશે, પૈસાની આવક ઓછી થવાના કારણે ખર્ચની ઉપર નિયંત્રણ રાખવું પડશે, ઘરનું વાતાવરણ શુભ રહેશે. ધાર્મિક પૂજામાં ભાગ લેવાની તક મળી શકે છે. રોજિંદા જીવનની ગૂંચવણો વચ્ચે અંતઃકરણને જાગૃત રાખવાથી તમારું મન શાંત રહેશે. વિરોધીઓ તમારા શાંતિમય જીવનમાં કોઈ પણ રીતે ખલેલ પહોંચાડી શકશે નહીં. સ્વાસ્થ્ય સારું રહેશે. દર્શક મિત્રો, રાશિના રહસ્ય કાર્યક્રમના સમાપનની સાથે હવે જોઈએ ટિપ્સ ઓફ ધ ડે. અત્યારે લગ્નની સીઝન ચાલે છે, એવા કેટલાય દીકરા દીકરીઓ છે જે બબ્બે ત્રણ ત્રણ વર્ષથી ચાર ચાર વર્ષથી લગ્ન કરવા માટે ફાંફા મારે છે. સારો દીકરો મળતો નથી, સારી છોકરી મળતી નથી, સારો વર મળતો નથી. હે, સારી કન્યા અને સારો વર મેળવવા માટે બહુ ફાંફા મારવા પડે. સારું ઘર આજે મળવું બહુ મુશ્કેલ છે. ઘણી વખત નક્કી પણ થાય અને એમાં પાછી અડચણ આવે, કોઈ ફાંસ મારે, નક્કી થાય ને પાછળથી પાછી કેન્સલ થઈ જાય, ના થઈ જાય. એના માટે હું તમને જે સમળીનું ઝાડ આવે ને, સમી, એ સમીના ફૂલ અથવા એ ઝાડના પાનનો ઉપાય બતાવું છું. એકદમ સરળ ઉપાય છે. શ્રદ્ધાથી કરશો ને તો લાભ થશે. શ્રદ્ધાવાન આપણા શાસ્ત્રો, આપણું હિન્દુ શાસ્ત્ર, આપણા સનાતન ધર્મની અંદર કહ્યું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધયા સત્યમ આપ્યતે. શ્રદ્ધાથી કાર્ય કરશો તો લાભ થશે. એમાં બહુ ચર્ચા વિચારણા, બહુ તર્ક વિતર્ક, અશ્રદ્ધા અંધશ્રદ્ધા એવું બધું રાખવાની જરૂર નથી. પ્રેમથી આપણી કુળદેવીમાં આપણા કુળદેવતાને અનુસંધાન રાખીને આ પ્રયોગ કરવાનો, લાભ થશે. એમાં જેના લગ્ન ન થતા હોય એ પુત્ર યા પુત્રીની માતાએ અથવા ઘરના કોઈ પણ સ્ત્રીએ ભગવાન ભોળેનાથ શિવના મંદિરે, કોઈ પ્રાચીન મંદિર હોય, કોઈ સ્વયંભૂ શિવલિંગ હોય, સ્વયં ભગવાન પ્રાચીન 100-100 વર્ષ જૂના, 200-200 પ્રાચીન મંદિર હોય, એવા ભોળેનાથના મંદિરે સોમવારના દિવસથી આ કાર્ય પ્રારંભ કરી લગાતાર 11 દિવસ સુધી સમીના ફૂલ અથવા એ પાનને એ દીકરા કે દીકરીના લગ્નની કામના કરવાની, અને કામના કરી ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી એ ભગવાનના શિવલિંગની ઉપર તમારે ચડાવવાના છે, અને પછી પાણીની અંદર ગંગાજળ મિક્સ કરીને ઓમ નમઃ શિવાય એ મહામંત્રથી એના ઉપર અભિષેક કરો. તમને અદ્ભુત લાભ થશે. દર્શક મિત્રો, આ ઉપાય અચૂક કરજો, અવશ્ય લાભ થશે. ધન્યવાદ. દર્શક મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શ્રી ગુરુદેવ દત્ત.